નમસ્કાર ખેડૂત મિત્રો, હું છું સુભાષ ચોથાણી, કૃષિ નિષ્ણાત જૂનાગઢ. આજની કૃષિ માહિતી મિત્રો, આજે કૃષિ માહિતી આપું એ પહેલા જે મિત્રો પહેલી વખત આ ચેનલ જોતા હોય તેઓએ નીચે જે લાલ અક્ષરે લખેલું હોય સબસ્ક્રાઈબ ઇંગ્લિશમાં, એને ટચ કરી અને આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી કરીને તમને આ જે કાંઈ નવી નવી કૃષિને લગતી માહિતી આવે એ રેગ્યુલર મળી રાખે. સાથે સાથે આ વિડીયો તમને જો સારો લાગે, આ માહિતી તમને બહુ એમ લાગે કે સાહેબ કી પરફેક્ટ વૈજ્ઞાનિક બેઝ ઉપર કહીએ, તો તમે તમારા જે વિડીયો છે એને લાઇક આપી અને તમારા જેટલા પણ ગ્રુપ હોય એમાં ફોરવર્ડ કરજો, શેર કરજો, એટલે તમારા સગાવાળા મિત્ર મંડળને પણ આપણે અવારનવાર માહિતી મેળવી રાખે. હવે મિત્રો, આજે હું તમને ખાસ કરી માહિતી આપવા જઈ રહ્યો છું, એ ખાસ કરીને અર્ધ શિયાળુ મગ એની વાવણી કેમ કરવી, વાવવા ક્યારે, કેવી રીતે વાવવા અને એનું ઉત્પાદન કેટલું આવે એના વિશે માહિતી આપીશ. મિત્રો, આપણે છેલ્લા 3 વર્ષથી આ જોઈએ છીએ કે નવરાત્રી આસપાસ આપણે જે ખેડૂતને વહેલી મગફળી નીકળી ગઈ હોય, એટલે ઉપડી મગફળી હવે નવરાત્રી આસપાસ નીકળતી હોય, તો એવા સમયે એટલે કે હવે આ ભાદરવો મહિનો આવશે, શ્રાવણ મહિનો પૂરો થવા મહિનો, એટલે ભાદરવો મહિનો આવે એ દરમિયાન કોઈનું ખેતર ખાલી થયું હોય અને એને શિયાળુ પાક લેવો હોય, આપણે એ પણ જોયું કે ભાઈ દિવાળી પછી શિયાળુ પાક લેવો હોય, તો એવા મિત્રોએ કયો પાક અત્યારે વાવવો, એમાં મગ નામની જે જાત અક્ષય સિત્તેર કંપની દ્વારા બહાર પાડવામાં આવી છે, ખાસ કરીને એકી સાથે શીંગો પાકે અને વહેલી પાકે, 5 દિવસ પાકી જાય એવી મગની જાત છે અક્ષય વૈભવ કરીને, એ બજારમાં છેલ્લા 2 વર્ષથી આ વાવેતર થાય છે. ખેડૂતોને એવરેજ 8 મણથી માંડી અને 15 મણ સુધીનું ઉત્પાદન પણ મળે છે. તો એ મગની જાત પસંદ કરી તો અને તમે વાવેતર કરી દેશો તો તમારે ચોમાસા પાકમાં જે નુકસાની ગઈ હોય અથવા તો ચોમાસું પાક તમારે નિષ્ફળ ગયો હોય તો એની જગ્યાએ પણ વાવી શકો. ઘણી જગ્યાએ ખેતરમાં પાણી ભરાઈ ગયા હોય અને હવે પાણી ઉતરતું હોય, એટલે કે નદી કાંઠો હોય, કોઈને રેસકાઈ ગઈ જમીન હોય, એ પડું ખાલી થાય, તો એમાં પણ તમે મગ વાવી શકો. મગમાં અક્ષય વૈભવ નામની જાત લઈ અને તમારે 2 આર વચ્ચે 12 ઇંચ, 9 થી 12 ઇંચના અંતરે વાવી દેવાના, 9 થી 12 ઇંચ, એટલે કે આપણે ઉનાળામાં જે વાવીએ એ જ ગાળે તમે મગ વાવી શકો. 1 વીઘે 3 કિલો એનું બિયારણ લેવાનું રહે. બિયારણ વાવી દીધા પછી તમે જો ઘાસ થતું હોય, ખડ થતું હોય, તો એમાં સ્ટોમ બાસાલી નામની દવા તમે સ્પ્રે કરી શકો ખડ ઉગ્યા પહેલા, બરાબર. અને ખડ ઉગે ત્યાર પછી જો વાપરવાનું થાય એ દવા જુદી આવે, પણ અત્યારે આપણે વાવણી સમયે જે આવે સ્ટોમ બાસાલી એ જ વાપરવી પડે, બીજી કોઈ દવા એમાં ચાલે નહીં, તો એ વાપરી દો. ત્યાર પછી 2 કિલો બિયારણ વાવી અને તમે ક્યારા બાંધી અને મગ વાવી દો, તો તમારે અત્યારે શરૂઆતમાં તમારે મારી દ્રષ્ટિએ હજી 1 મહિનો સુધી ઝાપટ ઝુપટ વરસાદ આવશે, એને લીધે 1-1.5 મહિના સુધી પાણી પાવું નહીં પડે, અને ત્યાર પછી 1 થી 2 પાણમાં તમારે મગ પાકી જશે. હવે અત્યારે જે મગ વાવશો એ મગ કરિયાણા પર મગ થશે, એનું કારણ એવું છે કે અત્યારે મગ વાવશો એટલે 45 દિવસે એમાં તમારે 35 થી 45 દિવસે ફાલ આવશે, એ દરમિયાન છેદ ભૂર પવન વાહે, ભૂર એટલે ઉગમણો પવન વાવવાનું ચાલુ થાય, એટલે ઉગમણો પવન વાહે એટલે ઓટોમેટિક તમારે જીવાતનું પ્રમાણ ઘટી જાય, જીવાતનું પ્રમાણ ઘટે ઈયળ ન આવે, એટલે તમારે મગ છે એકદમ કરિયાણા પર, એટલે કે મોટો દાણો અને લીસો અને સારો દાણો આવશે. તો અત્યારે જે લોકો મગ વાવશે એને બહુ ખૂબ જ સારો ફાયદો થશે, પછી ઉત્પાદન પણ સારું આવશે, સાથે સાથે જમીનમાં એના જે મૂળિયામાં મૂળ ગંડિકા હોય છે, એટલે કે રાઇઝોજીવમ નામની ગાંઠો હોય છે, એ તમારે જમીનમાં રહેવાથી એના પછીનો જે પાક આપણે આવશે શિયાળુ પાકમાં ઘઉં આવે, જીરું આવે, ધાણા આવે, એ પાક ખૂબ જ સારો થશે. તો મિત્રો, અત્યારે કોઈને જો જમીન ખાલી હોય તો પણ અત્યારે વાવી શકાય. નવરાત્રી સુધીમાં, એટલે કે ટૂંકમાં આપણે જે મેં તમને કીધું, ખાસ કરીને ભાદરવો આખો મહિનો તમે મગ વાવી શકશો, અત્યારે શ્રાવણ મહિનો પૂરો થવાની તૈયારીમાં છે, તો ભાદરવો મહિનો આખો તમે મગ વાવી શકો. એ મગ વાવ્યા પછી તમારે શિયાળુ પાક લઈ શકાશે, કેમ કે 15 ડિસેમ્બર આસપાસ શિયાળુ પાક વાવો તો તમારે શિયાળુ પાક પણ સારો થશે અને અત્યારની આ વધારાની 2 અથવા 2 મહિનાની આવક છે એ તમને મળી જશે. તો મિત્રો, આ મેં તમને કીધું એ પ્રમાણે વીઘો, અડધો વીઘો, 2 વીઘા જે પણ પડું ખાલી હોય એમાં આ અડધો શિયાળુ મગનો અખતરો કરજો, જેથી કરીને તમારે સારામાં સારું એનું વળતર મળશે, સારામાં સારી ઇન્કમ થશે અને ઓછા ખર્ચે વધુમાં વધુ નફો રળી શકશો. તો મિત્રો, આ આઈડિયા છે એ જે ખેડૂત મિત્રો જાણતા નથી એને પણ આઈડિયા આપજો કે ભાઈ આપણે 2 વીઘા પડું પડ્યું છે એનો આપણે ઉપયોગ કરી લઈ, સદઉપયોગ કરી અને એમાં આપણે વધારાની આવક લઈ લઈ અને આપણો ખેતી ખર્ચ ઘટાડીએ. મિત્રો, વધુ માહિતી માટે નેક્સ્ટ વિડીયો મળશું, ત્યાં સુધી રજા આપશો. આભાર, ધન્યવાદ.